नमस्कार विद्यार्थी मित्रों, હું શીતલ પટેલ મુંબઈ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વી પરના જે ચાર આવરણ છે એની અંદર વાતાવરણ, બરાબર, વાતાવરણની અંદર આપણે આજે આ છેલ્લો વિડિયો છે કે જે આપણું જે મુખ્ય આવરણ છે એને ગણાવી શકાય. ચાર આવરણ છે એની અંદર સૌથી મહત્વનું આવરણ છે વાતાવરણ. તો વાતાવરણની અંદર આપણે જોવાનું છે કે વાતાવરણ છે એના લીધે આપણે જે રેડિયો અને ટીવી છે એના પ્રસારણ બીજી બાબત તો કે વાતાવરણ છે એના લીધે જ, બરાબર, એની અંદર જે રજકણો છે એના લીધે તો કે પૃથ્વી સપાટી પર આપણે જોઈએ છીએ કે સવારમાં સૂર્યોદય થાય છે, બરાબર, એટલે સૂર્ય છે એ ધીમે ધીમે કરતા જે પૃથ્વી સપાટી ઉપર આવે છે એટલે કે ધીમે ધીમે કરતા સૂર્ય ઉગે છે અને સાંજે તો કે સૂર્યાસ્તનો જે સમય એટલે કે સૂર્ય આથમે છે, બરાબર, એટલે ધીમે ધીમે કરતા અજવાળું થાય છે અને એ જે કોઈ પણ ઘટનાઓ છે જે કોઈ પણ બાબતો છે શક્ય બને છે. તો આપણે વાતાવરણની અંદર જોઈએ, વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. જે અગાઉ પણ આપણે જોઈ ગયા છે કે આપણું જે વાતાવરણ છે એનો મુખ્ય ઘટક, બરાબર, મુખ્ય સ્ત્રોત કયો છે તો કે પાણી. ત્યાર પછી ગરમીથી બાષ્પ બને, બરાબર, ગરમી છે એ બાષ્પ, બાષ્પ એટલે જે આપણે વરાળ કહીએ છીએ, બાષ્પ બને વરાળ સ્વરૂપે હવામાં મળે છે, બરાબર. આપણે પાણી ગરમ કરીએ છીએ ત્યારે કોઈ પણ વાસણ છે એના ઉપર જે ઢાંકેલું પાત્ર છે જે વાસણ છે એની અંદર પાણીના પરપોટા થઈ ગયા વરાળ માટે, એટલે આ જે વરાળ છે એ વરાળ સ્વરૂપે હવામાં મળે છે અને એના લીધે આખે આખો ભેજ બને છે અને આને તો કે ભેજ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે વરસાદ છે તો એના માટે પણ ભેજ જરૂરી છે, બરાબર છે. પુષ્કળ પ્રમાણમાં એટલે કે વધુ પ્રમાણમાં ગરમી થાય છે, ગરમીના લીધે તો કે આપણા જે કોઈ પણ વાદળો છે પાણી સ્વરૂપે હવામાં મળે છે અને જેને ભેજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ભેજ છે એ ઠરી જાય, બરાબર, એ ક્રિયાને શું કહેવાય. ભેજ ગરમ હોય છે ત્યારે પાણી સ્વરૂપે હવામાં મળે છે અને ત્યાર પછી તો કે ભેજ કરવાની જે ક્રિયા છે એને કહેવાય ઘનીભવન, બરાબર. ઘનીભવન એટલે શું તો કે ભેજ કરવાની ક્રિયા એટલે ઘનીભવન. ભેજ કરવાની જે ક્રિયા છે એને ઘનીભવન તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘનીભવનના કારણે આ જે ભેજ છે એ આખે આખો વાદળ સ્વરૂપે બંધાય, બરાબર, અને પછી જે ફરે છે એના લીધે વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજના સ્વરૂપો છે. ભેજના સ્વરૂપ ક્યાં છે? વરસાદ, બરાબર. આપણે જે વરસાદ મળે છે એ તો કે શેનું સ્વરૂપ છે તો કે ઘનીભવન. ઝાકળ, ઝાકળ છે આપણને શિયાળામાં જોવા મળે જેને આપણે ધુમ્મસ કહીએ છીએ, બરાબર, તો આ પણ ભેજ કરવાની ક્રિયા છે. હિમ, હિમ એટલે બરફ, આપણે ઘણી વખત કહીએ છીએ કે હિમ વર્ષા થઈ, શિયાળામાં આવું બધું આપણે સાંભળેલું, બરાબર, જમ્મુ કાશ્મીર, હિમાલય, તો આ બધાની અંદર જે હિમ વર્ષા થાય છે એ પણ છે, હિમનું નિર્માણ થાય છે એ પણ ઘનીભવનના કારણે થાય છે. કરા, કરા એટલે તો કે વરસાદ જ્યારે આવે ત્યારે બરફના નાના ટુકડા જેને આપણે કહીએ છીએ તો એવા નાના ટુકડા સ્વરૂપે છે બરફનો વરસાદ થાય એને કરા કહેવાય, બરાબર. પાણી જ્યારે વરસાદ આવતો હોય ત્યારે પાણી એના જેવા બરફના પડતા આકાશમાંથી પડતા હોય છે પૃથ્વી ઉપર, જમીન ઉપર, એટલે કરા. તો આ બધા જે છે એ ભેજના સ્વરૂપો જ છે. ત્યાંથી આગળ કોઈ પણ પ્રદેશના માનવીના, બરાબર, કોઈ પણ પ્રદેશ, પ્રદેશ એટલે વિસ્તાર, કોઈ પણ વિસ્તાર છે ત્યાં માનવીનો ખોરાક, ખોરાક એટલે જે આપણે જમવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, શાકાહારી હોય છે, ઘણા લોકો માંસાહારી હોય છે, એટલે આ બધી બાબત છે ખોરાક, બરાબર. પોષક, પોષક એટલે આપણું જે પહેરે છે, આપણે જે કપડાં પહેરીએ છીએ, તો અલગ અલગ વિસ્તાર છે એની અંદર તો કે ઋતુ પ્રમાણે એનો ખોરાક બદલાય છે, પોષાક બદલાય છે, રહેઠાણ, રહેઠાણ એટલે જે જગ્યાએ આપણે વસવાટ કરીએ છીએ, રંગ, બરાબર છે, ગરમી વધારે પડતી હોય તો ત્યાંના લોકો તો કે એનો જે
ખોરાક પોષક રહેઠાણ રંગરૂપ આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે શિયાળો શિયાળાની અંદર કે લીલા શાકભાજી છે એ વધુ પ્રમાણની અંદર મળે છે બરાબર. તો આ શું થયું કહેવાય ખોરાકની અંદર પરિવર્તન બરાબર. શિયાળો એટલે ખોરાકમાં ફેરફાર થયો. એ જ રીતે આપણો પોષક તો આપણે ગરમ કપડા છે એનો ઉપયોગ કરીએ છીએ શિયાળાની અંદર બરાબર છે. ત્યાર પછી રહેઠાણ રહેઠાણની અંદર તો કે આપણે ઉનાળો હોય તો આપણે આપણા ઘરના દરવાજા બરાબર બારે બધું આપણે ખુલ્લું રાખીએ અને કોઈ પણ ખુલ્લી જગ્યા અગાસી પર ને ત્યાં જવાનું આપણે વધારે પસંદ કરતા હોય છે. જ્યારે શિયાળાની અંદર ઘરના બારે બારમાં છીએ આપણે ઠંડીથી બચવા માટે તો કે ગરમી છે એ લેતા હોઈએ છીએ બરાબર. તાપનું કરતા હોઈએ છીએ એટલે ગરમ હૂંફાળી હવા છે આપણે મેળવતા હોઈએ છીએ. એટલે ત્યાર પછી તો કે રહેઠાણ પછી રંગ રૂપ બરાબર છે. વાતાવરણ છે એના આધારે તો કે કોઈ પણ વ્યક્તિ છે એના શરીરની અંદર પણ એનો જે વર્ણ છે વાન છે એની અંદર પણ ફેરફાર જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિઓ બરાબર. તો આર્થિક પ્રવૃત્તિઓ એટલે શિયાળાની અંદર તો કે જે કંઈ પણ આપણે કાર્ય કરતા હોય છે તો ખેડૂતો છે એના માટે તો કે શિયાળો અને ચોમાસુ સૌથી વધારે એના માટે મહત્વની ઋતુ કઈ છે તો કે ચોમાસુ. ચોમાસાની અંદર બધે વાવણી કરીને કોઈ પણ પાક વાવ હવે પાક તૈયાર ક્યારે થાય છે શિયાળાની અંદર બરાબર. એટલે મોટા ભાગે ખેડૂતો છે એ ચોમાસાની અંદર વાવણી કરતા હોય છે અને શિયાળાની અંદર એને જે કોઈ પણ પાક છે એ તૈયાર થઈને મળે છે. એટલે આ બધા કાર્યો ઉપર આપણું જે વાતાવરણ છે એની અસર જોવા મળે છે. એટલે વાતાવરણના લીધે માનવ પ્રકૃતિ છે એ ત્યાં પછી આપણો ખોરાક પોષાક બધાની અંદર ફેરફાર પરિવર્તન છે એ જોવા મળે છે. ત્યાંથી આગળ વાતાવરણમાં વિવિધ રજકણો બરાબર રજ એટલે ધૂળ જે ધૂળના જે કણો છે રજકણો એ પણ જોવા એટલા
નો છે એટલે જે આપણે મોબાઈલ વાપરીએ છીએ મોબાઈલ ની અંદર ઘણી જગ્યાએ પણ નેટવર્ક નથી આવતું શું કામ તો કે ત્યાં વાતાવરણ છે એનું મળતું નથી એટલા માટે નેટવર્ક છે આવતું નથી એટલે વાતાવરણના માધ્યમના લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ અને વાતાવરણના લીધે જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો એટલે એનું જે નેટવર્ક બરાબર એની જે ચેનલ છે એ શક્ય બને છે જો વાતાવરણની અંદર તો કે કાઈ પ્રોબ્લેમ હોય એટલે કે વરસાદ હોય ભેજવાળું વાતાવરણ હોય તો એના લીધે જે તે ચેનલ છે જે તે નેટવર્ક છે અટકી જાય છે એટલે આ બાબત છે આપણે વાતાવરણ વિશે જોઈ તો વિદ્યાર્થી મિત્રો વાતાવરણ વિશે આજે આપણે અહીંયા સુધી રાખશું આવતા વિડિયોની અંદર બરાબર આપણે જે નવું આવરણ છે જે જીવાવરણ એના વિશે આપણે ચર્ચા કરીશું તો આજે આપણે અહીંયા સુધી રાખશું